નમસ્કાર મિત્રો એજ્યુકે સ્ટડીઝોના તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે ટેટ ચાર્ટ તેમજ એચ ચાર્ટની તૈયારી કરનાર વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ ઉપયોગી કેળવણીને લગતા મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું તો મિત્રો જોતા રહો આ વિડિયોને અને આ વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે સૌ પ્રથમ પ્રશ્ન જોઈએ એજ્યુકેશન શબ્દમાં રહેલ ડ્યુકોનો અર્થ શું થાય જવાબ છે આઈ લીડ એજ્યુકેશન શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવેલ છે જવાબ આવશે એ લેટિન એજ્યુકેશન શબ્દના પર્યાય શબ્દ તરીકે કયો શબ્દ વપરાય છે જવાબ આવશે એ પેડગોજી કેળવણી કેટલા સમય સુધી લેવામાં આવે છે જન્મથી મૃત્યુ પર્યંત ત્યાર પછી કયા પ્રકારની કેળવણીમાં અભ્યાસક્રમ અને પદ્ધતિ નિશ્ચિત હોય છે ઓપ્શન આપેલું છે આપને ઔપચારિક કેળવણી અનૌપચારિક કેળવણી તાલીમ એ અને સી બંને જવાબ આવશે ડી એ અને સી બંને ઔપચારિક કેળવણી અને તાલીમ જે સ્કૂલ કોલેજો અને વિશ્વવિદ્યાલયોની અંદર આપવામાં આવતા શિક્ષણમાં અભ્યાસક્રમ અને પદ્ધતિ નિશ્ચિત હોય છે અને એ અભ્યાસક્રમને આપણે કહેશું ઔપચારિક કેળવણી એટલા માટે જવાબ આવશે એ અને સી બંને કેળવણીની પ્રક્રિયાના ત્રણ ધ્રુવો ક્યાં છે આવશે શિક્ષક વિદ્યાર્થી અને સમાજ જવાબ છે એ વિશ્વવિદ્યાલય કે કોલેજોમાં મેળવવામાં આવતું શિક્ષણ કયા પ્રકારનું છે જવાબ છે સી ઔપચારિક ક્યા શિક્ષણને કુદરતી શિક્ષણ કહે છે તો જે સ્કૂલ કોલેજો સિવાય જે શિક્ષણ મેળવવામાં આવે છે એ સ્કૂલને કહેશું આપણે અનૌપચારિક શિક્ષણ એટલા માટે એને કુદરતી શિક્ષણ પણ કહેવામાં આવે છે આવશે બે અનૌપચારિક નીચેનામાંથી કયું લક્ષણ અનૌપચારિક શિક્ષણનું નથી ઓપ્શન આપેલું છે તેમાં વર્ગખંડનું કદ અમર્યાદિત હોય છે શીખનાર ટીવી જોઈને જ્ઞાન મેળવી શકે છે નિશ્ચિત સંસ્થામાં શિક્ષણ મેળવવાનું હોય છે અને ડી એ અને બી બંને અનૌપચારિક શિક્ષણનું લક્ષણ ન હોય એ છે સી નિશ્ચિત સંસ્થામાં શિક્ષણ મેળવવાનું હોય જ્યારે નિશ્ચિત સંસ્થાની અંદર શિક્ષણ મેળવવાનું હોય તો એને કહેશું ઔપચારિક શિક્ષણ જવાબ આવશે સી નીચેનામાંથી ક્યુ લક્ષણ ઔપચારિક શિક્ષણનું છે વ્યક્તિ નિશ્ચિત સંસ્થામાં તાલીમ મેળવે એટલે એ આવશે તે પછી નિશ્ચિત સમયમાં તાલીમ મેળવે બી પણ આવશે નિશ્ચિત રૂપરેખા પ્રમાણે તાલીમ મેળવે અને બધા જ જવાબમાં આવશે ઉપરના બધા જ નીચેનામાંથી ક્યુ લક્ષણ ઔપચારિક શિક્ષણનું છે ઓપ્શન છે વ્યક્તિ નિશ્ચિત સંસ્થામાં તાલીમ મેળવે પછી નિશ્ચિત સમયમાં તાલીમ મેળવે અને સી નિશ્ચિત રૂપરેખા પ્રમાણે તાલીમ મેળવે ડી ઉપરના બધા જ કે ઔપચારિક શિક્ષણની અંદર સમય સ્થળ અને અભ્યાસક્રમ નિશ્ચિત કરેલો હોય છે એટલે ત્રણેય લક્ષણ આવશે જવાબ આવશે ડી નીચેનામાંથી ક્યુ લક્ષણ ઔચારિક શિક્ષણનું નથી જવાબમાં છે બી ખંડ અમર્યાદિત હોય છે અનૌપચારિક શિક્ષણ ક્યાંથી મેળવી શકાય તો અનૌપચારિક શિક્ષણ છાપાઓમાંથી મેળવી શકાય છે ટીવી જોઈને મેળવી શકાય છે ચર્ચાઓ દ્વારા પણ મેળવી શકાય છે આ બધા દ્વારા અનૌપચારિક શિક્ષણ મેળવી શકાય છે જવાબ આવશે ડી ઉપરના બધા જ ઔપચારિક શિક્ષણ ક્યાંથી મેળવી શકાય તો ઔપચારિક શિક્ષણ શાળા કોલેજો અને વિશ્વવિદ્યાલયમાંથી મેળવી શકાય છે જવાબ આવશે ઉપરના બધા જ કેળવણીની વ્યાખ્યા બદલાતી જાય છે કારણ કે કેળવણી એક વ્યાપક સંકલ્પના છે શિક્ષણ શાસ્ત્રી પોતાની વિચારસરણીથી શિક્ષણને જુએ છે સી વાતાવરણમાં વિવિધ પરિણામો જવાબદાર છે એટલે જવાબમાં આવશે ડી ઉપરના બધા જ બધા જ કારણોને લીધે કેળવણીની વ્યાખ્યા બદલાતી જાય છે કેળવણીનો સંકુચિત અર્થ શું થાય છે કેળવણી એટલે ભણતર કેળવણી એટલે શિસ્ત પાલનનું શિક્ષણ જીવન પર્યંત ચાલનારી પ્રક્રિયા અને d a અને b બને એટલે જવાબ આવશે ડી a અને b બને કેળવણી એટલે ભણતર અને કેળવણી એટલે શિસ્ત પાલનનું શિક્ષણ એનો સંકુચિત અર્થ થાય છે કેળવણીનો વ્યાપક અર્થ શું થાય જીવન પર્યત ચાલનારી પ્રક્રિયા વ્યક્તિનો સર્વાંગીણ વિકાસ કરનારી પ્રક્રિયા અને સી વિશ્વવિદ્યાલયમાં આપવામાં આવે છે તો વ્યાપક અર્થમાં આવશે એ અને બી બંને જવાબ આવશે ડી પછી લેટિન શબ્દ એજ્યુકેરનો અર્થ શું થાય ઓપ્શન આપેલા છે ટુ અપ ટુ રાઈઝ અને ટુ એજ્યુકેટ જવાબ આવશે ડી ઉપરના બધા જ એજ્યુકેરનો મતલબ થશે ટુ બ્રિંગ અપ ટુ રાઇઝ અને ટુ એજ્યુકેટ એજ્યુકેશન શબ્દ માટે લેટિન ભાષામાં કેટલા શબ્દો આવેલા છે જવાબ છે સી ત્યાર પછી કયા વેદમાં કેળવણીનો અર્થ આપવામાં આવ્યો છે રુદ્વેદમાં કેળવણીનો શાબ્દિક અર્થ શું થાય કેળવણીનો શાબ્દિક અર્થ છે વિદ્યા તાલીમ અને સી ખીલવું જવાબ આવશે ડી ઉપરના બધા જ પછી કેળવણી એ ખાલી જગ્યા ધ્રુવી પ્રક્રિયા છે જવાબ છે બહુ ધ્રુવી કેળવણી માટે હિન્દી ભાષામાં કયો શબ્દ વપરાય છે તો હિન્દી ભાષામાં શિક્ષણ શિક્ષા અને અધ્યાપન ઉપરના ત્રણેય શબ્દો વપરાય છે જવાબ આવશે ડી અનૌપચારિક શિક્ષણ વ્યક્તિ ક્યાંથી મેળવી શકે અનૌપચારિક શિક્ષણ વ્યક્તિ સમાજમાંથી મેળવી શકે છે મિત્ર મેળવી શકે છે અને રમતગમતના મેદાનમાંથી મેળવી શકે છે જવાબ આવશે ડી ઉપરના જ મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ